મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નવા અભ્યાસક્રમના ગણિતનો પ્રકરણ 5 સમાંતર શ્રેણી ગણી રહ્યા છીએ. આજે સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન 10મો ગણીશું. તો ચાલો ગણતરી શરૂ કરીએ. પ્રશ્ન 10માં આપણને આપેલું છે, એ એન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એ વન, એ ટુ, એ થ્રી એ એન સુધી સમાંતર શ્રેણી બનાવે છે, અને જો સમાંતર શ્રેણી બનતી હોય તો તેના પ્રથમ 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. અહીં આપણે કુલ 2 દાખલા ગણવાના છે. પહેલા આપણે પ્રથમ દાખલો જોઈએ. પ્રથમ દાખલો આપણને આપેલો છે કે n બરાબર 3 વત્તા 4n. અહીં આપણને શ્રેણી આપેલી છે, પરંતુ શ્રેણીના પદો આપેલા નથી. આ પદ શોધવા માટે આપણે n જે છે અહીં જે શ્રેણીમાં જે n આપેલો છે એનની જગ્યાએ આપણે જુદી જુદી કિંમતો મૂકી અને પદ શોધીશું. આ પદ શોધાઈ ગયા બાદ આપણે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શોધીશું, અને આપણને ખ્યાલ જ છે કે ભાઈ એ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી બને. તો ચાલો ઉકેલીએ. અહીં મેં હમણાં વાત કરી રીતે આપેલી શ્રેણીમાં એની જગ્યાએ જુદી જુદી કિંમતો મૂકીએ, 1, 2, 3, 4 આનાથી વધારે કિંમતો પણ મૂકી શકાય, પરંતુ આપણે આ 4 જ કિંમતો મૂકીશું. એ બરાબર 1 મૂકતા આપણને પ્રથમ પદ મળે, એની જગ્યાએ 1 મૂકીએ તો આપણને મળશે 3 વત્તા 4 ગુણ્યા 1, એટલે 3 વત્તા 4 બરાબર 7 મળશે. એ જ રીતે એ 2 બીજું પદ બરાબર 3 વત્તા 4 ગુણ્યા 2 બરાબર 3 વત્તા 8, 8 માં 3 ઉમેરતા આપણને મળશે 11. એ જ રીતે એ 3 બરાબર 3 વત્તા 4 ગુણ્યા 3 એટલે આપણને મળશે 15. એ 4 આપણને 3 વત્તા 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 16, 16 માં 3 ઉમેરતો આપણને મળશે 19. એટલે આપણે શ્રેણીના 4 પદ મળ્યા આપણને, 7, 11, 15 અને 19. હવે આ જે 4 પદ મળેલા છે એ 4 પદ વચ્ચેનો ક્રમિક તફાવત આપણે શોધીશું. ક્રમિક તફાવત કઈ રીતે શોધીશું એના માટે આપણે અગાઉ વિડીયો ઘણા બધા કરી ગયેલા છે, તે જોઈ લેજો. ડી બરાબર એ 2 ઓછા એ 1, 11 ઓછા 7 એટલે 4. એ જ રીતે ડી બરાબર એ 3 ઓછા એ 2, 15 ઓછા 11 બરાબર 4. એ જ રીતે એ 4 માઇનસ એ 3 બરાબર 19 ઓછા 15 બરાબર 4. અહીં આપણને જે ક્રમિક તફાવત મળેલો છે બે પદ વચ્ચેનો, તે તફાવત સરખો છે, તેથી આપેલી શ્રેણી એ એન બરાબર 3 વત્તા 4 એ સમાંતર શ્રેણી થશે. તેથી આપેલ શ્રેણી કઈ શ્રેણી આપેલી છે આપણને, એ એન બરાબર 3 વત્તા 4 n એ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી આપણે સાબિત કરી, હવે શું કરવાનું છે આપણે, આપણે આ સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદનો સરવાળો શોધવાનો. પ્રથમ 15 પદનો સરવાળો શોધવા માટે આપણી પાસે કઈ કઈ વસ્તુઓ છે, આપણી પાસે પ્રથમ પદ એ છે, એ બરાબર શું છે, 7. સામાન્ય તફાવત છે આપણી પાસે ડી બરાબર 4 અને એન બરાબર 15. તેથી અહીં એસ એન બરાબર એન ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા n ઓછા 1d સૂત્રનો ઉપયોગ કરીશ. અહીં આ જે સૂત્ર છે એમાં એન, એ અને ડી ની કિંમતો મૂકીએ આપણે. કિંમતો મૂકતા આપણને મળશે 15 ના છેદમાં 2 મોટા કૌંસમાં 2 ગુણ્યા a એટલે 7
અને આપણે એન ઓછા એક એટલે 15 ઓછા એક એટલે 14 અને ડી 4 એટલે આપણને મળશે 2 × 7 + 14 × 4. અહીં સાદુરૂપ આપીએ, સાદુરૂપ આપતા આપણે મળશે 15 × 2 = 14 / 56. અહીં 14 અને 56 નો સરવાળો કરીએ તો 56 + 4 = 60 + 10 = 70. તેથી આપણને મળશે 15/70. 70 છે એને 2 વડે ભાગી શકાશે. 70 ને 2 વડે ભાગીએ તો આપણને શું મળશે? આપણને મળશે 35. અને નીચે છે છેદમાં 2 છે, ઉડી જશે. તેથી આપણને મળશે 15 × 35. ગુણાકાર કરીએ 15 × 3 = 45 અને 15 × 5 = 75 એટલે આપણને મળશે 525. તેથી આજે એન વાળી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે અને તેના પ્રથમ 15 પદનો સરવાળો 525 થશે. અહીં પણ આપણે સરસ મજાના બોક્સથી છે આપણા જવાબને છે હાઈલાઈટ કરી દઈએ. હવે આ જ રીતે છે કે આપણે બીજો દાખલો છે ગણિત. બીજો દાખલો આપણને શું આપેલો છે? આપણને આપેલું છે an = 9 - 5n. અહીં પણ પ્રથમ દાખલાની જેમ જ એનની જગ્યાએ આપણે 1, 2, 3, 4 એમ કિંમતો મૂકીશું. આપણે કિંમતો મૂકીએ તો a1 = 9 - 5 = 4, a2 = 9 - 5 × 2 = 5 × 2 = 10, 9 - 10 = 1 એટલે બીજું પદ આપણને મળ્યું -1, ત્રીજું પદ 9 - 5 × 3 = 9 - 15 = 6, ચોથું પદ 9 - 5 × 4 = 9 - 20 = 11. આપણી પાસે હવે 4 પદ છે. હવે આ 4 પદ વચ્ચેનો ક્રમિક તફાવત આપણે શોધવાનો છે તો ચાલો શોધીએ ક્રમિક તફાવત. ક્રમિક તફાવત માટે a2 - a1 એટલે -1 - 4 = -5, a3 - a2 a3 આપણી પાસે છે -6 - 5, અહીં -(-) થઈ જશે વત્તા એટલે 6 માંથી 1 ઉમેરશું તો આપણને મળશે -5. એ જ રીતે a4 - a3 કરશું. a4 છે -11 - 6, અહીં પણ -(-) થઈ જશે વત્તા તેથી -11 - 6 એટલે આપણને મળશે -5. અહીં પણ આપણને જે તફાવત છે સામાન્ય તફાવત છે એ કેવો મળ્યો? સમાન મળ્યો. તેથી an છે એ શ્રેણી જે આપેલી છે તે સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદનો સરવાળો શોધવાનો છે. અહીં a = 4 પ્રથમ પદ છે 4, સામાન્ય તફાવત આપણે શોધ્યો -5 અને n = 15. તેથી અહીં પણ Sn વાળું સૂત્ર ઉપયોગ કરીશું. Sn = n² (2)(2a + n-1d). અહીં n = 15, a = 4 અને d = -5 મૂકી અને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ તો આપણને શું મળશે? (2)(4)(n = 15 છે એટલે 15 - 1 = 14 × d - 5. તેથી આપણને શું મળે? 15 / 8 - 14 × 5 = 70. 8 વત્તા છે, 70 - છે તેથી બાદબાકી થશે.
બાદબાકી કરતા આપણને શું મળશે? 15/12 ગુણ્યા -62. 62 છે એને 2 વડે ભાગી શકાશે. 62 ને 2 વડે ભાગીએ તો આપણને મળશે 31. કેવા 31 મળશે? આપણને -31 મળશે. તેથી 15 પદનો સરવાળો બરાબર 15 ગુણ્યા -31 મળશે. 15નો 31 સાથે ગુણાકાર કરીએ તો આપણને મળશે -465. તેથી આપેલી શ્રેણી એ એન છે એ સમાંતર શ્રેણી છે અને તેના પ્રથમ 15 પદનો સરવાળો -465 થશે. અહીં પણ જવાબ છે એને આપણે હાઇલાઇટ કરી દઈએ. આશા રાખું છું તમને આ બંને દાખલા બરાબર સમજાયા હશે. ન સમજાયા હોય અને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અને આ દાખલાઓની ગણતરી તમને ગમતી હોય તો અમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 11, 12, 13 અને 14 ગણીશું. આવજો દોસ્તો.